15 નવેમ્બર થી શિયાળાની શરૂઆત થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ તરફ ઉત્તર તરફના જે પવન ફૂંકાતા મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે। લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। આગામી દિવસોમાં રાજ્યભરમાંથી ચોમાસું વિદાય લેશે। जो कि આંદમાનના દરિયામાં લો પ્રેશર સક્રિય થયું છે, પરંતુ લો પ્રેશરની અસર ગુજરાતને નહીં વર્તાય। મેજર પાર્ટ્સ ઓફ ગુજરાત સ્ટેટ સે મોનસૂન કા વિડ્રોલ હો ગયા હૈ, ઓન્લી સાઉથ ગુજરાત રહે ગયા એન્ડ સાઉથ ઇસ્ટર્ન પાર્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર રહે ગયા હૈ, અધરવાઇઝ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર કા મેજર પોર્શન એન્ડ કચ્છ પોર્શન સે મોનસૂન કા વિડ્રોલ હો ચુકા હૈ। साउथ गुजरात से भी अगले कुछ दिनों में हो जाएगा। अभी अगले पाँच दिनों में मेनली गुजरात रीजियन और सौराष्ट्र कच्छ में मेनली ड्राई वेदर रहेगा, पर डे वन मतलब आज एक्सट्रीम साउथ में कोई छींटे पड़ सकता है, यू नो लाइक योर दमन, दादरा नगर हवेली, वलसाड एंड डांग, उसमें हो सकता है। बहुत ही लाइट रेन होने का संभावना है, बाकी सब